નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો આજે આપણે જોઈશું જેમાં આપણે એકસો પચીસથી વધુ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હેઠળ હાલમાં અપાતી પાંચ લાખ સુધીની સારવારની રકમ વધારી કેટલી કરવાનો નિર્ણય લેવામાં આવે છે તો પાંચ લાખથી વધારીને દસ લાખ કરવામાં આવી છે સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખને તેમની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપ્યો તો આત્મકથનાત્મક નિબંધ ઘરે જતા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવે છે હાલમાં થયેલી હરાજીમાં આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે તો તે છે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન જે અઢાર પોઈન્ટ પાંચ કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે જોસ લિટિલ આઈપીએલમાં સામેલ થનારો પહેલો આઈરિશ ખેલાડી બન્યો છે જેને ગુજરાતે ખરીદે છે ગુજરાત સરકારમાં પગાર ભથ્થા કે બીજા કોઈ વેતન ભથ્થા નહીં સ્વીકારવાનો નિર્ણય કોણે લીધો કે જેઓ વેતન ભથ્થા નકારનાર કેબિનેટના પ્રથમ મંત્રી બન્યા છે તે છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તાજેતરમાં સમિત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા સામે જૈનોએ રેલી કાઢી આ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે મિત્રો ઝારખંડમાં આવેલ છે ગુજરાતમાં પ્રથમ વખત દેશી રમત નાગોલચા અથવા સતોડિયુંની નેશનલ ચેમ્પિયનશીપનો પ્રારંભ ક્યાં થયો વડોદરા ખાતે પચીસ ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે ઉજવાય છે નેપાળમાં વડાપ્રધાન કોણ બન્યા પુષ્પકમલ દહલ પ્રચંડ ગુજરાત રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું વડોદરા ખાતે ટેસ્ટ એટલાસ અનુસાર બે હજાર બાવીસમાં વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓમાં ભારતીય વાનગીઓને કેટલામું સ્થાન મળ્યું છે પાંચમું સ્થાન મળ્યું છે ઇટાલિયાના ઇટાલીના વ્યંજનો પહેલાં ગ્રીસ બીજા અને સ્પેનના ત્રીજા ક્રમી વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ક્યાં બની રહ્યો છે તો મણિપુરમાં જીરીબામ ઇમ્ફાલ રેલવે લાઇન પર ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે હસમુખ અડિયાની નિમણૂક કરવામાં આવી છે કે કૈલાસનાથન મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી અને ડૉક્ટર સત્યનારાયણસિંહ રાઠોડ સલાહકાર તાજેતરમાં કયા દેશમાં દરેક નાગરિક માટે એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી છે તાઇવાનમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ મહામારી દરમિયાન કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે જીનીવામાં દસ લાખ જેટલી આશા બહેનોને કયા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ગ્લોબલ હેલ્થ લીડરશીપ એવોર્ડ બે હજાર બાવીસથી નવાજવામાં આવ્યા આશાનો અર્થ થાય છે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ભારતમાં આશા કાર્યક્રમનો પ્રારંભ બે હજાર પાંચ છમાં રાષ્ટ્રીય ગ્રામીણ અને આરોગ્ય મિશનના એક ભાગ તરીકે થયો હતો તાજેતરમાં અમદાવાદ ફ્લાવર શોનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરી ગતિશીલ ભારત સંમેલન અને એક્સપો બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે કોચી ખાતે તાજેતરમાં ગુજરાતના પહેલા મહિલા પહેલા મહિલા મુખ્ય સચિવનું નિધન થયું તેમનું નામ શું છે મંજુલા સુબ્રમણ્યમ તાજેતરમાં પ્રધાનમંત્રીએ ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી રાષ્ટ્રીય જળ અને સ્વચ્છતા સંસ્થાનું ઉદઘાટન કયા રાજ્યમાં કર્યું પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચે કોને મતદાનની સુવિધા આપવાના હેતુથી રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આર વીએમ માટેનું પ્રોટોટાઈપ વિકસાવ્યું છે તો ઘરેલું સ્થળાંતર કામદારો માટે હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે સુંદરમ રામમૂર્તિને અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ આપેલી છે કલાકની અંદર તમને આની મળી જશે તાજેતરમાં કયા ભારતીય મહિલા ઓફિસરને વિશ્વના સૌથી ઊંચાઈ યુદ્ધ ક્ષેત્ર સિયાચીન પર તૈનાત કરવામાં આવ્યા છે કેપ્ટન શિવા ચૌહાણને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા શહેરમાં સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જયપુર રાજસ્થાન તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા નાગપુર મહારાષ્ટ્ર ખાતે આયોજિત એકસો આઠમી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ જણાવો જેની થીમ છે મહિલા સશક્તિકરણ દ્વારા સતત વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી તાજેતરમાં રોલિંગ સ્ટોનની બસો શ્રેષ્ઠ સિંગરની યાદીમાં કયા ભારતીય ગાયકને સ્થાન મળ્યું છે તો મિત્રો લતા મંગેશકરને સ્થાન મળ્યું છે તાજેતરમાં ચર્ચામાં રહેલ કાજીરંગા પ્રોજેક્ટ પર ભારત અને કયા દેશની ભાગીદારી છે ભારત અને ફ્રાન્સની કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે આસામમાં તાજેતરમાં હુરુન ગ્લોબલ પાંચસો લિસ્ટ બે હજાર બાવીસ બહાર પાડવામાં આવી હતું તેમાં ભારત કેટલામાં સ્થાને છે પાંચમા સ્થાને આજે લિસ્ટ છે એમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે ટોટલ વીસ કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં બસો બે બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે તાજેતરમાં સરકારે આયુર્વેદના વિકાસ વધારવા કયો કાર્યક્રમ શરૂ કર્યો સ્માર્ટ સ્માર્ટનું પૂરું નામ શું છે સ્કોપ ફોર મેઇનસ્ટ્રીમિંગ આયુર્વેદા રિસર્ચ ઇન ટીચિંગ પ્રોફેશનલ્સ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસે ડીઆરડીઓ દ્વારા પોતાનો કયો સ્થાપના દિવસ મનાવાયો પાસઠમો ડીઆરડીઓની સ્થાપના ક્યારે થઈ હતી એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનના રોજ પિસ્તાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ડિસ્ક થ્રો અને શોર્ટપુટમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું ખેડાની સાદિકા મીર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાસઠસો કરોડથી વધુની રકમના દાવા નોંધણી સાથે સમગ્ર દેશમાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે તો મિત્રો એ છે આપણું ગુજરાત ડબલ્યુએચની ગાઈડલાઇન મુજબ વિશ્વકક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર ક્યાં બનશે વલસાડના ધરમપુરમાં અમદાવાદ અક્ષરધામ મંદિર અને દિલ્હીના અક્ષરધામ મંદિરને જોડતી ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન હવેથી કયા નામે ઓળખાશે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવશે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કઈ યોજના લાગુ કરવાની તૈયારી છે જે મુજબ દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમ તોડ્યો તો ઘરે મેમો આવશે તો એક દેશ એક ચલાન એકસો આઠમી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના કોંગ્રેસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન ક્યાં કર્યું તો નાગપુરમાં ગુજરાતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા બે સ્થળ સ્થળો વચ્ચે દોડશે તો બિલીમુરાથી વધઈ નેરોગેદ લાઇન પર ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કયા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી જે મુજબ એકસો ચુમ્બાલીસમી કલમ લાગુ હોય ત્યાં દેખાવો કરાશે તો ગુનો નોંધાશે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ સમયની દરેક નેટવર્ક અને કોમ્પ્યુટર સાથે જોડવા ભારત સરકાર કઈ નીતિ અપનાવશે એક દેશ એક સમય સ્નુકરમાં નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી કોણ બની પટેલ એવિએશન એનલિટિક્સ ફર્મ સિરિયમના રિપોર્ટ પ્રમાણે સમય પાલન કરવામાં કયું એરપોર્ટ પહેલા ક્રમે છે ટોક્યો એરપોર્ટ બીજા સ્થાને છે બેંગ્લોર દિલ્હી સાતમા સ્થાને ગૃહપ્રધાન અમિત શાહે માર્જિંગ પોલોની એકસો વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદઘાટન ક્યાં કર્યું તો મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં રાજકોટ જિલ્લાના ન્યારી ડેમના નવા બનનારા ચેકડેમને કોનું નામ આપવામાં આવશે તો પીએમ મોદીના માતૃશ્રી સદગત હીરાબાનું નામ આપવામાં આવશે આ ચેકડેમનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવશે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું ચૌદમાં સંસ્કરણનું આયોજન ક્યારે થશે તેર ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી સુધી બેંગલુરુના વાયુમથક ખાતે આઠમાં આઈઆઈએસએફનું આયોજન ક્યાં થશે એકવીસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન ભોપાલ ખાતે આઈએએસએફ એટલે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આઈએસએફની થીમ જણાવો વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાળ તરફ કુચ સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન જેની થીમ છે ડાયસપુરા અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો દર બે વર્ષે કરવામાં આવે છે ભારતીય મૂળની પ્રથમ મહિલા શીખ જજ યુએસમાં યુએસએમાં કોણ બન્યા મોનિકા સિંઘ છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે તો કર્ણાટકના હુબલી ધારવાડમાં કરવામાં આવશે બાર જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી કરવામાં આવશે જેનું ઉદઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે તાજેતરમાં પેટીએમ પેમેન્ટ બેંકના એમડીસીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સુરેન્દ્ર ચાવલા ગુજરાતના નાગરિકો માટે સીધા મુખ્યમંત્રીને ફરિયાદ કરવા માટે કયો વોટ્સઅપ નંબર જાહેર કરાયો તો જે છે મિત્રો આ વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવે છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા રાજ્યમાં એકસો વીસ ફૂટ ઊંચી પોલો રમત રમતા ખેલાડીની ઊંચી પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું તો મણિપુર રાજ્યમાં મિત્રો રિપીટ થયો છે તાજેતરમાં પૂર્વોત્તર કૃષિ કુંભ બે હજાર તેવીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે મણિપુરમાં દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ જાન્યુઆરીના રોજ બે હજાર છથી થી તત્કાલીન પ્રધાનમંત્રી મન મનમોહનસિંહ દ્વારા દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાર ઓગસ્ટના રોજ વિદેશમાં વોર ગેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા પાયલટ કોણ બનશે અવની ચતુર્વેદી જાપાનમાં યોજાનાર યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે હાલમાં મઠમાં જમીન ઘસી રહી છે તિરાડો પડી છે આ સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં જોશી મઠ ગેટવે ઓફ હિમાલય કહેવાય છે બદ્રીનાથના દ્વાર પણ કહેવાય છે ભારત અને જાપાનની એરપોર્ટ્સ વચ્ચે પ્રથમ વખત યુદ્ધ અભ્યાસ કરશે આ અભ્યાસનું નામ શું છે વીર ગાર્ડિયન બે હજાર ત્રેવીસ જાપાનના એરબેઝ હાઈકોરીમાં કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનું સૌથી લાંબુ રિવર ક્રૂઝ રવાના કરાવશે આ ક્રૂઝનું નામ શું છે એમ વી ગંગા વિલાસ ભારત અને બાંગ્લાદેશથી પસાર થતી સત્યાવીસ નદીઓમાંથી બત્રીસો કિલોમીટર લાંબી યાત્રા કરશે તાજેતરમાં માય કેસ સ્ટેટસ સેવાનો પ્રારંભ કયા રાજ્યની હાઈકોર્ટે કર્યો ગુજરાત ગુજરાતમાં ઓબીસી પંચાયત અનામત અંગેનો રિપોર્ટ કઈ સમિતિને સોંપવામાં આવે છે જસ્ટિસ ઝવેરી પંચને ભારત જાપાનને પછાડી વિશ્વનું કેટલામું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું છે ત્રીજું ચીન પ્રથમ અમેરિકા બીજા ક્રમે છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોડીએ રાજીનામું આપતા કાર્યકારી એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જયન મહેતાની છોતેર નંબરનો ક્વેશ્ચન દેશમાં ઘરેલું હિંસાના કેસમાં મહિલાઓ સામે ગુનામાં કયા રાજ્યમાં સૌથી વધુ ગુના નોંધાયા છે તો મિત્રો ઉત્તર પ્રદેશમાં દિલ્હી બીજા સ્થાને છે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર બે હજાર બાવીસમાં દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો દિલ્હી બીજા ક્રમે ફરીદાબાદ અને ત્રીજા ક્રમે ગાઝિયાબાદ બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર ખિતાબ કયા ભારતીય ગીતને મળ્યો છે તો તેલુગુ ફિલ્મ ત્રિપલ આરના ગીત નાટું નાટું નાચો નાચો રેટિંગ એજન્સી કેર એજ એ જ મુજબ એ જ રિપોર્ટ મુજબ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કહ્યું છે તો મહારાષ્ટ્ર ગુજરાત બીજા સ્થાને છે તમિલનાડુ ત્રીજા સ્થાને આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેફ એડમિનિસ્ટ્રેટ તરીકે ચીફ એડમિનિસ્ટ્રેટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઉદિત અગ્રવાલ બે હજાર ત્રેવીસ બે હજાર સત્યાવીસ સમયગાળા માટે એટલે કે ત્રેવીસથી સત્યાવીસ સમયગાળા માટે વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારો કોને મેળવ્યા છે તો વાયકોમ એટીને તાજેતરમાં કયો ભારતનો બંધારણ સાક્ષર જિલ્લો બને છે કોલ્લમ તાજેતરના ઓક્સફેમના અહેવાલ મુજબ ભારતના એક ટકા અમીરો પાસે દેશની સંપત્તિના કેટલા ટકા છે ચાલીસ ટકા તાજેતરમાં પંચોતેરમાં આર્મી ડે સેલિબ્રેશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે બેંગ્લોર ખાતે તાજેતરમાં ભારતના હવામાન વિભાગનો એકસો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો જાન્યુઆરીના રોજ ભારત અને ઇજિપ્તે કયા શહેરમાં વિશેષ દળોને સામેલ કરતી પ્રથમ લશ્કરી કવાયત સાયક્લોન વન યોજવાની જાહેરાત કરી છે ઉદેપુરમાં તાજેતરમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોને જાહેર કરવામાં આવે છે અમિત ચાવડા દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે સોળ જાન્યુઆરીના રોજ કોના દ્વારા સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર બાવીસથી જાહેરાત કરવામાં આવી હતી તાજેતરમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સોળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર એકવીસના યુવા ગૌરવ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે શ્રીરામ મોરીની જલ્લીકૂટ સમારોહ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ કયા રાજ્યમાં શરૂ થયો હતો મિત્રો તમિલનાડુમાં પાનસી તોમર આઈ એમ કલામ સાહિબ બીવી ઓર ગેંગસ્ટર ધૂપ જેવી ફિલ્મોના પટકથા લેખક જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ સંજય ચૌહાણ ગુજરાત રાજ્યનું પહેલું સ્મશાનગૃહ ક્યાં બનશે રાજકોટ ખાતે પંદર જાન્યુઆરીએ આર્મી ડે નિમિત્તે પરેડ પહેલીવાર દિલ્હીની બહાર આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું બેંગલુરુ ખાતે કયા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને માસિક ધર્મની રજા આપવામાં આવશે કેરળ રાજ્યમાં ગુજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલ નાયક તરીકે કોણે ચાર્જ સોંપવામાં આવે છે ડૉક્ટર ભરત જોશીને તાજેતરમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્બઈએ આદિયોગીની એકસો બાર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું તો બેંગલુરુ નજીક ચિકવલ્લાપુરમમાં બેન્કિંગ સેવાઓમાં સંપૂર્ણ રીતે સંપૂર્ણપણે રીતે ડિજિટલ બનનારા દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે મિત્રો કેરળ સરકારની નવી યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને પ્રથમ કલાક ગોલ્ડન અવરની અંદર હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા મદદરૂપ થનાર વ્યક્તિને ગુડ સમય રિટર્નને કેટલા રૂપિયા રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે તો તેને પાંચ હજાર રૂપિયા રોકડા અને રાષ્ટ્રીય કક્ષાએ રૂપિયા એક લાખ પુરસ્કાર આપવામાં આવશે એન્ટાર્કટિકામાંથી વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમને કેટલા કિલો વજનની ઉલ્કા મળી આવી છે સાત પોઈન્ટ છ કિલોની વર્ષ બે હજાર ત્રેવીસમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ટ્રિપલ આર ફિલ્મના ગીત નાટુ નાટુને સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સોંગનો પુરસ્કાર મળ્યો આ ગીતના ગીતકાર કોણ છે એમ 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 કિરવાણી છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે કોણ આપશે કોણ બનશે તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત નગરપાલિકાના કરદાતાઓને વેરા ભરપાઈ કરવા માટે રાહત આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવે છે તો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત તાજેતરમાં જાહેર થયેલા બ્રાન્ડ ગાર્જિયન શિપ ઇન્ડેક્સ સીઈઓ રિપોર્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ સીઈઓની યાદીમાં કેટલામાં ક્રમે રહ્યા છે મિત્રો બીજા ક્રમે તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓડિશાના ગંજમ જિલ્લાના કયા પોલીસ સ્ટેશનને દેશના નંબર વન પોલીસ સ્ટેશનને પુરસ્કાર આપ્યો છે આસ્કા પોલીસ સ્ટેશનને તાજેતરમાં કયા બે સ્થળો વચ્ચે ભારતની પ્રથમ દરિયાઈ ટપાલ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હજીરાથી ગોગા તાજેતરમાં કયા રાજ્યે મનરેગા શ્રમિકોને પેન્શન આપવા માટે કલ્યાણ બોર્ડનું ગઠન કર્યું છે તો કેરળ રાજ્યે તાજેતરમાં કયા દેશે પંચોતેરમાં તેના પંચોતેરમાં સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નહેરુની તસવીર સાથે પોસ્ટર સ્ટેમ્પ બહાર પાડશે શ્રીલંકા ફિફ્થ ખેલો ઇન્ડિયા યુથ ગેમ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે મિત્રો મધ્યપ્રદેશમાં જેની થીમ રહેશે હિન્દુસ્તાન કા દિલ ધડકાદો મસાલનું નામ અમરકંટક નર્મદા નદીનું ઉદ્ગ સ્થાન છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ બે હજાર ત્રેવીસનું શુભકર શું છે આશા આઇકોનિક ઇવેન્ટ સપ્તાહ ક્યારે ઉજવાશે ભારતની આઝાદીના પંચોતેર વર્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો છ છવ્વીસમી જન્મજયંતિના ભાગરૂપે દેશભરમાં સત્તરથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન આઇકોનિક સપ્તાહ ઉજવાશે તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઇન્ટરનેશનલ પ્રેસ એકેડમીનો એવોર્ડ મળ્યો છેલ્લો શો તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બિયાર તૈનાત થયેલ ભારતની પહેલી મહિલા અધિકારી કોણ બની છે સુરવી જાકમોલા તાજેતરમાં ભારતમાં બનેલ સબમરીનને જે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે તેનું નામ શું છે વાગીર તાજેતરમાં ઓપ્સ એલર્ટ નામનું ઓપરેશન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે બીએસએફ દ્વારા ચુંબોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત થનાર પરેડમાં ગુજરાત કયા વિષય પર ટેબ્લો રજૂ કરશે એટલે કયા વિષય પર ટેબ્લો રજૂ કર્યો ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત તાજેતરમાં ડેપ્યુટી એનએસએ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે નિવૃત્ત બીએસએફ ડીજી પંકજ કુમાર સિંહની જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં હાર્વર્ડ લો સ્કૂલે સ્કૂલ સેન્ટરે કોણે સેન્ટર ઓન ધ લીગલ પ્રોફેશનલ એવોર્ડ ફોર ગ્લોબલ લીડરશીપથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો ડીવાય ચંદ્રચૂડને ડીવાય ચંદ્રચૂડ હાલ કયા પદ પર છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તાજેતરમાં કઈ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની છે અમેઝોન તાજેતરમાં સત્તર રાજ્યના છપ્પન બાળકોને વીરતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેમાં વર્ષ બે હજાર વીસ માટે બાવીસ વર્ષ બે હજાર એકવીસ માટે સોળ અને વર્ષ અને આ વર્ષ માટે અઢાર બાળકોને આપવામાં આવે છે આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે એનજીઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર પ્રજાસત્તાક દિને રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ક્યાં યોજાયો બોટાદ ખાતે અંદામાન નિકોબારના કેટલા ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવામાં આવશે એકવીસ ટાપુઓમાં ત્રેવીસે જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે અંદમાન નિકોબારના કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય ટાપુ રોસ આઇલેન્ડનું બે હજાર અઢારમાં સુભાષ બ્રિદ દ્વીપ નામકરણ થયું હતું બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ફિલ્મ જેને યુટ્યુબ વિડીયો અને સોશિયલ મીડિયા પોસ્ટને બેન કરવામાં આવી છે ઇન્ડિયા ધ મોદી ક્વેસ્ટ આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બે હજાર ગુજરાત રમખાણો પર આધારિત હતી તાજેતરમાં કયા દેશે ભારત સાથેના રાજદ્વારી સંબંધોના પંચોતેર વર્ષની ઉજવણી કરી નેપાળ સાથેના તાજેતરમાં કયા રાજ્યમાં આદિવાસી સમુદાયનો જ્હોન બિલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આસામ રાજ્યમાં જી ટ્વેન્ટી હેઠળની પંદર સમિટ પૈકી બી ટ્વેન્ટી ઇન્સેપ્શનની પ્રથમ બેઠક ક્યાં યોજાશે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જેની થીમ રહેશે રેઝ રેઇઝ એટલે આર રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબલ એ એક્સ એક્સિલેટરેડ ઇનોવેટિવ સસ્ટેનેબલ અને ઇક્વિટેબલ ભારતમાં સો ટકા મહિલાઓની માલિકી ધરાવતો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્યાં કાર્યવિત થયો હૈદરાબાદમાં આઈઆઈએમએના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પ્રોફેસર ભરત બાસ્કરની કયા રાજ્યમાં ચૌદ વર્ષથી નાની બાળકી સાથે લગ્ન કરનાર વિરુદ્ધ પોસ્કો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ હેઠળ કેસ નોંધાશે આસામ રાજ્યમાં ગુજરાત વકફ બોર્ડના પ્રથમ મુસ્લિમ મહિલા ડિરેક્ટર કોણ બન્યા છે તો ગોધરાના મુસ્લિમ મહિલા સફિયાબેન જમાલ પચીસ જાન્યુઆરી એટલે તેરમો રાષ્ટ્રીય મતદાતા દિવસ જેની થીમ છે વોટ જેવું કંઈ નથી અમે ચોક્કસ મતદાન કરીશું તાજેતરમાં ભારતમાં બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરાયા છે તો જસ્ટિસ ઋતુરાજ અવસ્થિ ભારતમાં થલ સેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર જાન્યુઆરી મિસ યુનિવર્સ બે હાજર બાવીસ વિજેતા યુવતીનું નામ શું છે સુશ્રી બોની યુનિવર્સ બે હાજર બાવીસ વિજેતા સુશ્રી બોનિક રેબિયલના દેશનું નામ શું છે અમેરિકા વર્ષ બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી ફિલ્મ ટ્રિપલ આર મૂળ કઈ ભાષાની ફિલ્મ છે તો તેલુગુ એકવીસ જાન્યુઆરીએ કેટલા રાજ્યોનો સ્થાપના દિવસ છે ત્રણ એકવીસ જાન્યુઆરીએ કયા કયા રાજ્યોનો સ્થાપના દિવસ છે મણિપુર મેઘાલય ત્રિપુરા સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ ટાઈપિંગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે આઠ જાન્યુઆરીના રોજ ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કઈ સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવે છે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ અંતર્ગત તો મિત્રો આ હતા આપણા જાન્યુઆરી મહિનાના મહત્ત્વના કારણે પ્રશ્નો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી ત્યારેમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત